नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मा। वर्ष 2014 मा जारे नरेंद्र मोदी पहली वार प्रधानमंत्री बन्या हता, त्यारे नास्त्रेदमसनी भविष्यवाणी नी लाखों वातो लोकोना मोढे हती। 2019 थी पहला पण नास्त्रेदमसनी मोदी विषेनी भविष्यवाणीओनी लाखों वातो थई रही हती। लोको जणावी रह्या हता कि मोदीनो बीजी वार प्रधानमंत्री बनवू ए पहलेथी ज नक्की हतुं। नास्त्रेदमस नामना भविष्यवक्ताए आजथी 500 वर्ष पहला नरेंद्र मोदीनी भविष्यवाणी करेली छे। नास्त्रेदमसनी भविष्यवाणी अनुसार 2014 थी 2026 सुधी भारतना प्रधानमंत्री नरेंद्र मोदी ज रहेवाना छे। नास्त्रेदमसे पोतानी भविष्यवाणीओमां जणाव्युं छे कि भारतनो भार एक एवो व्यक्ति पोताना खभा उपर लेशे जे पूर्ण रीते देशनी सहायतामां जोड़ाई जशे। आ व्यक्ति बीजो कोई नहीं पण नरेंद्र मोदी ज छे। आपणे बधा जाणीए छीए कि नरेंद्र मोदीनो उद्देश एक ज छे अने आ उद्देश छे भारत विकासनो। नास्त्रेदमसे जणाव्युं छे कि आ व्यक्तिने एटली लोकचाहना प्राप्त थशे कि તે 2026 સુધી ભારતનો પ્રધાનમંત્રી પદ સંભાળશે અને ભારતના વિકાસમાં એક મહત્વપૂર્ણ પાત્ર બનશે। 2019માં જ્યારે નરેન્દ્ર મોદી બીજીવાર પ્રધાનમંત્રી બન્યા હતા તેનાથી પહેલા જ લોકો જણાવી રહ્યા હતા કે ફરીવાર મોદી જ જીતવાના છે। તમામ લોકોને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ હતો। एमनी भविष्यवाणी मुजब 2024 मां पण त्रीजी वार मोदी ज प्रधानमंत्री पद संभाळवाना छे। मोदीनी लोकचाहना जोईने पण आपणे सरळताथी अंदाजो लगावी शकीए छीए कि 2024नी चूंटणीनो परिणाम मोदीना ज पक्षमां जवानो छे। नास्त्रेदमस द्वारा करायेली भविष्यवाणीओमां जणाववामां आव्युं छे कि त्रणेय बाजूथी समुद्रथी घेरायेला देशमां एक व्यक्तिनो जन्म थशे। आ व्यक्तिनी एटली प्रशंसा अने प्रसिद्धि थशे जेटली इतिहासमां हजी सुधी कोईपण राजनेतानी नथी थई। त्रणे बाजूथी दरियाथी घेरायेलो देश आपणो भारत ज छे। मोदीनी आजना समयमां एटली लोकचाहना छे के इतिहासमां आज सुधी आटली लोकचाहना कोईपण नेताने नथी मळी। नास्त्रेदमसनी आ भविष्यवाणीने सीधी मोदी साथे जोड़ी शकाय छे। આગળ નાસ્ત્રેદમસે લખ્યું છે કે આ રાજનેતા પોતાના દેશને વિશ્વગુરુ બનાવશે। મોદીના કામોને જોઈને એવું સાફ સાફ દેખાઈ આવે છે કે મોદી ભારતને મહાસત્તાની બાજુ પૂર્ણ ગતિએ લેતા જાય છે। નાસ્ત્રેદમસ આગળ લખે છે કે જે કામ યુરોપમાં નથી થયો એ કામ એશિયામાં થશે। એક વિદ્વાન શાંતિદૂત આખી દુનિયા પર પોતાની છાપ છોડશે। આ વાત પણ મોદી ઉપર સાવ બંધ બેસતી જણાય છે। એક સમય એવો હતો જ્યારે યુરોપના દેશો આર્થિક રીતે ખૂબ જ બળવાન હતા, આમ છતાં પણ યુરોપ વિશ્વગુરુ ન બની શક્યો। નાસ્ત્રેદમસે કહ્યું છે કે આ કામ એશિયાનો એક દેશ કરી બતાવશે। એશિયાનો એક વિદ્વાન માણસ આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડશે અને પોતાના દેશને વિશ્વગુરુ બનાવશે। મોદી નામ ખરેખર આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડી રહ્યો છે। નરેન્દ્ર મોદી પોતાની કાર્યક્ષમતા અને બુદ્ધિબળથી ભારતને સુપર પાવર બનાવવાના દરેક કામ કરી રહ્યા છે। નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓમાં લખ્યું છે કે આ રાજનેતા ભારતની કાયાપલટી નાખશે। એક વ્યક્તિ ભારતની ગાદી સંભાળશે જે બધા દેશો ઉપર પ્રભુત્વ જમાવવામાં સક્ષમ હશે। આ રાજનેતાનું પ્રભુત્વ પાડોશના ત્રણ દેશોને અડચણ સમાન લાગશે। પાડોશી ત્રણ દેશોમાંથી એક દેશ શક્તિશાળી તેમજ બે દેશ સાવ પછડાયેલા હશે। આ વાત પણ મોદી ઉપર જ લાગુ પડે છે। હમણાં ભારતને આગળ વધતો જોઈને ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની રાતોની નીંદર હરામ થઈ ગઈ છે। આમાંથી ચાઇના શક્તિશાળી દેશ છે અને પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ આર્થિક રીતે નબળા દેશ છે। નાસ્ત્રેદમસની આ વાત પણ મોદી અને ભારત ઉપર બંધ બેસતી જણાય છે। આગળ એમણે પોતાની ભવિષ્યવાણીઓમાં લખ્યું છે કે આ રાજનેતા મધ્યમ કક્ષાના પરિવારમાં જન્મ લેશે પણ એના નામ માત્રથી તમામ લોકો ભેગા થઈ જશે।
લોકો આ વ્યક્તિની વાહવાહી કરશે જેનું નામ એક મહાન સંત ઉપર આધારિત હશે। નરેન્દ્ર મોદીનો જન્મ પણ મધ્યમ કક્ષાના પરિવારમાં થયો છે। હમણાં મોદીની લોકપ્રિયતા સાતમા આસમાને છે। કોરોના સમયે થાળી વગાડવાની વાત તો આપણે બધાને ખ્યાલ જ છે। મોદીના એક અવાજે આખો દેશ થાળી વગાડવા માટે પ્રેરિત થયો હતો અને મોદીનું નામ પણ એક મહાન સંતના નામ ઉપરથી જ ચાલુ થાય છે। સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું અને આપણા પ્રધાનમંત્રીનું નામ પણ નરેન્દ્ર જ છે। નાસ્ત્રેદમસની આ બધી વાતો મોદી માટે જ લખવામાં આવી છે। આવી રીતની અનેક ભવિષ્યવાણીઓ મોદી સાહેબના સંદર્ભે થયેલી છે, જેમાં આજના આ વિડીયોમાં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર આપણે વિસ્તારથી વાત કરી। મિત્રો, નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓમાં આગળ એ જણાવ્યું છે કે 2024ની ચૂંટણી પછી એક એવો દિવસ આવશે જે દિવસોમાં ભારતના મુખ્ય નેતા ઉપર વધારે ખતરાઓ મંડરાશે અને આવા ભયંકર દિવસોમાં ભારતના મોટા નેતાનું મોત પણ થશે। ઘણા લોકો આ ભવિષ્યવાણીને મોદી સાથે જોડીને જુએ છે। તે લોકોનું કહેવું છે કે હમણાંના સમયમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે તેમજ ભારતના મોટા નેતા પણ છે અને તેમનો કાર્યકાળ હવે 2024માં પૂરો પણ થશે। એટલે લોકોનું કહેવું છે કે 2024 પછી નરેન્દ્ર મોદીનું મૃત્યુ થશે તેમજ ઘણા લોકો આ વાતને ખોટી વાત તરીકે નકારે પણ છે। તો શું આ ભવિષ્યવાણી ખોટી છે કે પછી સાચી, એ પ્રશ્ન બધાના મનમાં આવે છે। તો મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે નાસ્ત્રેદમસની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી છે અને ઘણી બધી ભવિષ્યવાણીઓ ખોટી પણ સાબિત થઈ છે। તેથી એમ ન કહી શકાય કે નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી 100% સાચી છે અને એવું પણ ન કહી શકાય કે તેઓએ જે પણ ભવિષ્યવાણીઓ કહી છે તે સાચી નથી। મિત્રો, આજના આ વિડીયોમાં અપાયેલી માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી। મિત્રો, તમારા માટે સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો બધો સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને શેરની આશા જરૂર રાખીએ છીએ। માટે જો આજના આ વિડીયોમાં અપાયેલી જાણકારી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। ધન્યવાદ।